ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારી સાહેબની સાથે એમનો પુત્ર બિલાવલ પણ ભારત આવ્યો છે. મેં ગઈકાલે પાકિસ્તાનના વખાણ કરતા એમ કહ્યું કે મને આ નાનકડા ટચુકડા 70 કરોડ લોકોના દેશની બહાદુરી માટે માન છે. મેં ગઈકાલે કહ્યું કે ભારત પાસે અણુ બોમ્બ છે, આપણે પહેલો બનાવ્યો પછી એમણે બનાવ્યો, આપણી સેલ્ફ મેડ ટેકનોલોજી છે, એમની ચોરી ચપાટીની ટેકનોલોજી છે. છતાં પાકિસ્તાનના નાગરિકો, સરકાર, પત્રકારો કોઈ કોઈ દિવસ ચર્ચા નથી કરતા કે ભારત જોડ્યા છમકલા કરવાના રહેવા દો, આ ત્રાસવાદીઓ મોકલવાનું રહેવા દો, લડાઈ ઝઘડા રહેવા દો, ભારત આપણી પર અણુ બોમ્બ નાખી દેશે તો શું થશે, આવું કોઈ દિવસ ત્યાં ચર્ચા નથી થતી. અને મેં ગઈકાલે કહ્યું કે ભારતમાં કાયમ એક ચર્ચા છે, સરકાર આપણને ડરાય ડરાય કરે છે કે પાકિસ્તાન જોડે હવે સંયમથી કામ લેવું પડશે કારણ કે અણુ સત્તા છે. મેં ગઈકાલે કહ્યું કે ભારત પર પાકિસ્તાન 2-3-4 અણુ બોમ્બ નાખી દે તો પણ આપણી વસ્તી 1 અબજ તો ઇનટેક રહેશે, 1 અબજ લોકોથી ઓછી નહીં થાય. પણ ભારત જો પાકિસ્તાન પર અણુ બોમ્બો નાખી દેશે 4-5 મોટા શહેરો પર તો પાકિસ્તાન નેસ્ત નાબૂદ થઈ જશે, પણ ડરીએ છીએ આપણે. મેં ગઈકાલે આ વાત કરી. આજે ટીવી પર સમાચાર હતા કે બિલાવલ, જે ઝરદારીનો છોકરો છે, બેનઝીરનો ને ઝરદારીનો, એણે ટ્વિટર પર લખ્યું, બહુ સૂચક લખ્યું છે, બહુ સમજીને આ વસ્તુ સમજવા જેવી છે. બિલાવલે લખ્યું કે ભારત અને પાકિસ્તાન બંને ગરીબ દેશો છે, શા માટે એ લોકો શસ્ત્રોની દોડમાં ઉતરે છે. અને એણે બહુ એક સચોટ વાક્ય લખ્યું છે કે બંને દેશો એકબીજાને તબાહ કરી દે એટલા અણુ શસ્ત્રો ધરાવે છે, કેટલીય વાર તબાહ કરી દે એવા અણુ શસ્ત્રો ધરાવે છે. ત્યારે શસ્ત્રની દોટ બંધ કરે અને ગરીબો માટે કંઈક વિચારો. યાદ રહે, હજુ બિલાવલના પગ તો જમીનમાંથી બહાર નથી આવ્યા, રાજકારણમાં કક્કોય નથી જાણતો, પણ બિલાવલ એમ કહે છે કે બંને દેશો એકબીજાને, એટલે પાકિસ્તાનની જે અણુ તાકાત છે એની ભારતની ધરતી પર ઊભો રહીને જાહેરાત કરે છે. આની બહાદુરી જોવા માણસ સરકારમાં નથી, એની એક માત્ર લાયકાત ઝરદારી અને બેનઝીરનો છોકરો હોવાની છે. અને એ ભારતમાં બેસીને ટ્વિટર કરે છે કે પાકિસ્તાન ભારતને કેટલીય વાર નાબૂદ કરી દે એટલા શસ્ત્રો ધરાવે છે. ભારતના વિદેશ પ્રધાન કૃષ્ણન દિલ્હીમાં બેસીને, એમની ઓફિસમાં બેસીને નથી કહેતા, ભારતના ગુરુપ્રધાન એમની ઓફિસમાં બેસીને ક્યારેય નથી કહેતા કે પાકિસ્તાનને 25 વાર નાબૂદ કરી દઉં એટલા શસ્ત્રો લઈને બેઠો છું. તો આ એક વાત છે કે મેં જે ગઈકાલે કહ્યું હતું એનું આજે પુનરાવર્ત, ગઈકાલે જ એ બોલ્યો છે, એ ટ્વીટ કર્યું છે, એણે ઇન્ટરનેટ પર લખ્યું છે, જે મારી વાતને સાચી પાડે છે કે એમની પાસે હથિયાર છે અને વાપરવાનું ગાંડપણ પણ છે. આ બહુ અગત્યની વસ્તુ છે તમારી પાસે ગમે. અને બીજી એક વાત છે, ગઈકાલે મારી સીધી વાત પૂરી થઈ અને પછી એક ભાઈનો ફોન આવ્યો કે જીતુભાઈ તમને શું લાગે છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ ભેગા થઈને જે અખંડ ભારતનું સ્વપ્ન છે એ પૂરું થશે ખરું? ફરીથી આ ત્રણેય દેશો ભેગા થાય અને ફરીથી એક મહાદેશ બને, મહાભારત બને, એવું શક્ય છે ખરું? સવાલ બહુ પેચીદો છે. આવતા 25-50-100 વર્ષમાં શું થશે, શું નહીં થાય, એના ગણિત પર કે અત્યારનું રાજકારણ શું છે એની પર હું આ જવાબ આપવા માગતો નથી. આ જવાબ હું આધ્યાત્મિક રીતે આપવા માગું છું અને બહુ આધ્યાત્મિક જવાબ પણ બહુ અદ્ભુત છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે જે મહાન લોકોને પોતાના રાજ્યમાં વસાવ્યા હતા,
એમાંના એક હતા શ્રી અરબિંદો, અરબિંદ ઘોષ. અરબિંદ ઘોષ વડોદરાના દિવાન રહ્યા, એમએસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક રહ્યા, ગાયકવાડ સરકારના પર્સનલ સેક્રેટરી પણ રહ્યા. અને આ બધું થયા પછી 1900માં બંગાળના જ્યારે ભાગલા પાડવામાં આવ્યા ત્યારે અરવિંદ બંગાળ ગયા. ત્યાં એમણે ક્રાંતિકારીઓની સાથે રહીને બોમ્બ બનાવ્યા, ફોડ્યા અને એક અદ્ભુત ક્રાંતિકારી તરીકે કામ કર્યું. અને પછી એ દરમિયાન એમની ધરપકડ થઈ, 1 વર્ષ સુધી એમને જેલમાં રાખવામાં આવ્યા. અરવિંદ આજે 1 વર્ષ જેલમાં રહ્યા, એમાં એમને આખું વર્ષ એક કાળ કોટડીમાં રાખવામાં આવ્યા, જ્યાં ખબર ન પડે કે દિવસ થયો કે રાત થઈ. એક બારી ખોલીને એમને ખાવાનું આપી દેવામાં આવતું. અરવિંદનું મનોબળ તોડી નાખવા માટેનું આ એકાવતરું હતું. પણ વાત અદ્ભુત બની. આ 1 વર્ષ દરમિયાન સૂરજ જોયા વગર, રાત જોયા વગર, એક નાનકડી 6 ફૂટ બાય 8 ફૂટની રૂમમાં અરવિંદનું સતત પુરાઈ રહેવાને કારણે બીજો માણસ પાગલ થઈ જાય, પણ અરવિંદ મહાન હતા અને અતિ માનવ થઈ ગયા. અને જ્યારે 1 વર્ષ પછી અરવિંદ બહાર આવ્યા ત્યારે તદ્દન જુદા હતા. એમણે ક્રાંતિકારીઓને કહ્યું કે હવે હું આ માર્ગથી આઝાદી મેળવવા નથી માગતો. એટલે એમના મિત્રોએ એમ માન્યું કે અરવિંદ ડરી ગયા. 1 વર્ષ સુધી આવી કાળ કોટડીમાં પુરાઈ રહેવાથી અરવિંદ ડરી ગયા છે. પણ અરવિંદે જે જવાબ આપ્યો એ અદ્ભુત જવાબ આપ્યો. અરવિંદે એમના મિત્રોને કહ્યું કે મિત્રો, હું ડર્યો નથી, પણ મેં સ્વતંત્રતા મેળવવા માટેનો એક નવો અદ્ભુત રસ્તો શોધી કાઢ્યો છે, અને એ છે આધ્યાત્મિક જગતનો. જે કંઈ આધ્યાત્મિક જગતમાં બને છે એના ખાલી પડછાયા આ જગતમાં જોવા મળે છે. આ અરવિંદના શબ્દો હતા. જે કંઈ બને છે એ બધું આધ્યાત્મિક જગતમાં જ બને છે, આ જગતમાં તો માત્ર એના પડછાયા અને એના અપભ્રંશ થયેલા શબ્દો જ આપણા સુધી આવે છે. એટલે અરવિંદે કહ્યું કે ખરી જે કામગીરી છે એ તો આધ્યાત્મિક જગતમાં કરવાની છે, અને એ હું કરવા જઈ રહ્યો છું. એટલે બધાએ મિત્રો એમને ડરપોક કયા, ગભરાઈ ગયેલા ગણ્યા. ઘણાએ કીધું કે એમની માનસિક અસ્થિરતા ઊભી થઈ છે, ડરી ગયા છે. આ બધી બહુ વાતો કહેવામાં આવી. ત્યારે એક દિવસ એમની મિત્ર મંડળીમાં અરવિંદે કીધું કે હું હવે જે આ કામ કરવા જઈ રહ્યો છું આધ્યાત્મિક રીતે, અને ભારત આઝાદ થશે તો આધ્યાત્મિક રીતે જ આઝાદ થશે, બીજા કોઈ રસ્તે નહીં થાય, અને હું એ કરવા જઈ રહ્યો છું. અને 1905માં, યાદ રહે, 1905માં અરવિંદે એવી ભવિષ્યવાણી ભાખેલી કે હું જો આ સ્વતંત્રતા અપાવું, આધ્યાત્મિક રીતે અપાવું, તો ભારત 15 ઓગસ્ટ મારા જન્મદિવસે આઝાદ થશે. વર્ષના 365 દિવસ છે. અરવિંદે 1905માં પસંદગી કરી, ક્યાં 1948, ક્યાં 1905. 1905માં અરવિંદે કહી દીધું કે 19 જ્યારે પણ આઝાદ થઈશું 15 ઓગસ્ટે આપણે આઝાદ થઈશું, તો તમે માનજો કે અરવિંદ સાચો છે. અને પછી અરવિંદ આધ્યાત્મ જગતમાં ડૂબી ગયા. ભારતને મેં ગઈકાલે કહ્યું હતું કે ભારતની આઝાદી તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં કંઈક આપવાની હતી, અને અચાનક નિર્ણય બદલાયો કે ભારત પાકિસ્તાનને 15 ઓગસ્ટે આઝાદી આપવામાં આવશે. પછી ટેકનિકલ મુદ્દો ઊભો થયો કાયદેસરનો, કે ભારતમાંથી પાકિસ્તાનને જુદું પાડ્યા વગર જો અંગ્રેજો ભારતને આઝાદ કરી દે તો પછી પાકિસ્તાન જુદું પાડવું કે ના પાડવું એનો નિર્ણય નવી સરકાર કરી શકે, અંગ્રેજ ન કરી શકે. એટલે 14 ઓગસ્ટે રાત્રે 11:59 પાકિસ્તાન છૂટું પાડી દેવાયું, અને 14 ઓગસ્ટના 12 વાગ્યા પછી 12:01 એટલે કે 15 ઓગસ્ટે ભારતને સ્વતંત્રતા આપવામાં આવી. સી ધ ઇફેક્ટ. આ અરવિંદની વાણી હતી. 1905માં એમણે કહેલું કે ભારત આઝાદ થશે 15 ઓગસ્ટે, તો કહેજો કે આ અરવિંદે આઝાદી અપાવી છે.
અરવિંદનો એમાં હિસ્સો છે. એટલે ગાંધીજીની જે લડાઈ હતી, હું માનું છું કે એમાં અરવિંદના બહુ જ મોટા આશીર્વાદ હતા. અરવિંદની છત્રછાયામાં જ ગાંધીજીમાં આ બધા ગુણો વિકસ્યા અને ગાંધીજી આપણને આઝાદી સુધી લઈ જઈ શક્યા. પણ આ અરવિંદે 1905માં આ વાત કરી હતી અને એ વાત વર્ષો પછી સાચી પડે. તો આ અરવિંદ ની તાકાત વિશે હવે આપણે કોઈ શંકા રાખવાની જરૂર નથી. જે માણસ 42-43 વર્ષ પહેલા કહી શકે કે ભારત 15 ઓગસ્ટે આઝાદ થશે અને 15 ઓગસ્ટે બધી તારીખોની અદલા બદલી વચ્ચે છેલ્લે 15 ઓગસ્ટ આવીને ઊભી રહી છે, તો આ અરવિંદ કશું કહે છે તો એમાં તથ્ય છે એમ માનીને જ ચાલવું પડશે. જ્યારે ભારતના ભાગલા પાડવાનું આયોજન થઈ ગયું, ભાગલા પાડવાનું નક્કી થઈ ગયું, ત્યારે મિત્રોએ બધાએ કહ્યું અરવિંદને કે પ્રભુ આનું કંઈક આ તમે શું કરી થઈ રહ્યું છે. તમે કહેતા હતા કે આધ્યાત્મિક રીતે આઝાદી મળશે, મળે છે, પણ આ ટુકડામાં મળે છે, આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. ત્યારે અરવિંદે કહ્યું કે નિશ્ચિત થઈ જાઓ, ભારત પાકિસ્તાનના જે પશ્ચિમ ને પૂર્વ પાકિસ્તાન છે એ એક દિવસ ફરી ભેગા થશે અને અખંડ ભારત થશે. એટલે અરવિંદ જે 42 વર્ષ પહેલા કહી શકે છે, 43 વર્ષ પહેલા કે 15 ઓગસ્ટે ભારત આઝાદ થશે, એ 1948માં કહીને ગયા છે કે આ દેશ ફરી અખંડ થશે, થશે ને થશે. હું RSSના વિશ્વાસે નથી બેઠો, હું ભાજપ જનસંઘના વિશ્વાસે નથી બેઠો, હું કોંગ્રેસના નેતાઓના ડાપણ પર વિશ્વાસ નથી રાખીને બેઠો. પણ જે મિત્રોએ કાલે મને પૂછ્યું કે શું ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ શકે, ફરી અખંડ ભારત થશે, એનો જવાબ હું નથી આપતો. અરવિંદ આપીને ગયા છે 1948માં આપીને ગયા છે કે આ દેશ જો ભાગલા પડ્યા છે, મને ખબર છે ભાગલા પડવા જઈ રહ્યા છે, પણ આ દેશ ફરી એકવાર અખંડ થશે. એટલે પાકિસ્તાન ઈચ્છે, બાંગ્લાદેશ ઈચ્છે, શું થશે શું નહીં થાય, ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે, જે કંઈ થવાનું છે થશે, પણ મારો અટલ વિશ્વાસ અરવિંદની વાણી પર છે અને ફરી એકવાર આપણે અખંડ ભારત, કદાચ નામ અખંડ ભારત ન પણ થઈ શકે, કદાચ ભારત નામ પણ ન રહે, આ ત્રણેય દેશો ભેગા થયા પછી આ મહાન દેશનું નામ કદાચ બીજું પણ હોય, પણ આ ત્રણેય દેશો એક થશે એની મને પૂરેપૂરો મને વિશ્વાસ છે, ખાતરી છે, કારણ કે આ વાત અરવિંદે કરેલી છે. હવે આ થવાનું છે, જ્યારે થશે ત્યારે, પણ પરિસ્થિતિ બહુ ઊંધી થશે. જો આજે અથવા નજીકના ભવિષ્યમાં 5-15 વર્ષ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશની પાર્લામેન્ટ સર્વાનુમતે ઠરાવ કરે કે આપણે ત્રણેય જણાએ ભેગા થઈ જવું છે, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ભેગા થઈ જવો એવો ઠરાવ આ બે દેશની પાર્લામેન્ટ પસાર કરીને આવે તો શું થાય, તો બહુ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય. જે ભાજપ, જે RSS, જે હિન્દુ સમાજ, હિન્દુવાદી પાર્ટીઓ છે, હિન્દુ મહાસભા, આ બધાએ વિરોધ કરવો પડે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને ભારતમાં લવાય જ નહીં, લેવાય જ નહીં, જોડાવાય જ નહીં, જોડાણ કરી શકાય નહીં. કદાચ મુલાયમ ટેકો કરે, મમતા ટેકો કરે, કોંગ્રેસ તો બિલકુલ ઉજવણી કરે, 15 દિવસ 20 દાડાની રાષ્ટ્રીય રજા જાહેર કરી દે, પણ ચોક્કસ કહું છું કે ભાજપ આ ઠરાવના વિરોધ કરે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને ભારતમાં જોડી શકાય નહીં. કારણ બહુ સિમ્પલ છે. અત્યારે પાકિસ્તાનની વસ્તી 17 કરોડ છે, બાંગ્લાદેશની વસ્તી 15 કરોડ છે, 32 કરોડ છે, આપણા દેશમાં 18 કરોડ મુસલમાન, એટલે આ બધું ભેગું થઈ જાય તો 50 કરોડ મુસલમાનો અને 1 અબજ હિન્દુઓનો આ દેશ બને, ખૂબ તાકાતવાળો દેશ બને. પણ જે દેશમાં 50 કરોડ મુસલમાનોનું મતદાન હોય એવો દેશ
ભાજપ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ કબૂલ રાખશે ખરો? સવાલ આ છે. પણ આ થશે કારણ કે અરવિંદનું કેવું હતું કે પાકિસ્તાન ને બાંગ્લાદેશ અખંડ ભારત ફરી થવાનું છે, તો એ થશે. કેવી રીતે થશે એ આવનારું ભવિષ્ય કહેશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.